નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં વ્યાકરણમાં વચન વ્યવસ્થા જોઈશું. ગુજરાતી ભાષામાં વચનના બે પ્રકાર છે. વચનના બે પ્રકારોને એકવચન, બહુવચન છે. એકવચન માં એમ કહેવાય, જ્યારે કોઈ એક વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે રત્ન નિર્દેશ હોય ત્યારે એકવચનમાં પ્રયોજાય છે. જ્યારે કોઈ એક વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે રત્નનો નિર્દેશ હોય છે ત્યારે એકવચનમાં પ્રયોજાય છે. જેમ કે કટોકટી, વ્યક્તિ, ગમી, ચોખ્ખો, સસુ વગેરે. એવી જ રીતે આપણે આંજણી થઈ છે તો ઢોર લગાવો. આંજણી એ એકવચન છે. Thank you.
વચન પરિવર્તનના નિયમો જોઈશું. એમાં કેટલાક સંજ્ઞા